નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણ સંધિનો એક નવો જ નિયમ શીખવાના છે કે વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી સ્વર અથવા ઘોષ વ્યંજન હોય તો મિત્રો આ જે વિસર્ગ છે તેનો ઉ થશે, એટલે કે જ્યારે પણ અની સાથે ઉ જોડાય એટલે ઓ થશે. ઉદાહરણ તરીકે જોઈએ સરહ સરહ વત્તા વર, એટલે શું થશે? સરોવર થશે. આગળ આપણે જોઈએ બીજું જે છે મનહ વત્તા હર, તો મનોહર થશે. પછી જોઈએ તો મનહ વત્તા રોગી, મનહ વત્તા રોગી તો મનોરોગી થશે.